विद्यार्थी मित्रों, लक्ष स्कूल ऑफ साइंस બામણમાં ઓનમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે થોડીક સ્કૂલની યાદ કરીશું. ઘણા દિવસ થઈ ગયા સ્કૂલ જોઈ જોઈને આપણો ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. આપણી સ્કૂલની માટીની સુગંધને અહીં આપણે જોઈશું તો મજા આવી જાય. તો ચાલો સ્કૂલની ઝલક જોઈએ. આપણું સ્કૂલનું આ સિમ્બોલ, આપણી આ સ્કૂલનું બાહ્ય દેખાવ કેટલો સુંદર છે જો. ભારત માતા સાથે આ આપણું એન્ટરન્સ. અહીંથી તમે અંદર સ્કૂલમાં વારંવાર જાઓ છો અને યાદ આવતી હશે બધી. કેટલું સુંદર અહીં લાગી રહ્યું છે. આ આપણે હોલમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ, ભેગા થયા છે, મિટિંગો યાદ આવે છે કશું? આના શબ્દો નિલેશભાઈ નહીં, આપણા વાતો બધી તો બધું મિસ કરી રહ્યા છે. તો થોડુંક આજે આપણે એને દિલથી યાદ કરી લઈએ એવી ઈચ્છા થઈ. જાત જાતની એક્ટિવિટીઓ આપણે કરીએ છીએ, બધું ખૂબ જ યાદ આવતું હશે. પ્રવાસો, હવે તો આ વર્ષે ભૂલી જવાનું છે આ બધું. રમતો, સ્કૂલને આ રીતે આપણે યાદ કરીએ અને પછી ભણીએ તો મજા આવશે. વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. અને આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ખૂબ જ ઉપયોગી સવર્ગ સંયોજનોની અંદરની વાત, જેને કહેવામાં આવે છે વેલેન્સ બેન્ડ થિયરી, VBT. ડિયર સ્ટુડન્ટ્સ, જ્યારે આપણે સવર્ગ સંયોજનની ચર્ચા કરીએ છીએ ત્યારે સવર્ગ સંયોજનની અંદર આપણે ઘણી બધી ચર્ચા કરી છે. દાખલા તરીકે આપણે ચર્ચા કરી છે સવર્ગ સંયોજનોના અંદર પ્રબળ લિગેન્ડ હોય અને નિર્બળ લિગેન્ડ હોય, એ વાત કરી આપણે. સવર્ગ સંયોજનો સાથે આપણે રિલેટેડ એના ધાતુ આયનના સવર્ગ બંધ અને તેનો ઓક્સિડેશન આંકની વાત કરી. તદુપરાંત આપણે એનો આકારની વાત કરી. તો આકાર કોના ઉપર આધારિત છે? તો આકાર એના અંદર રહેલા સંકરણ પર આધારિત છે. સંકરણ કોના પર આધારિત છે? તો સંકરણ વેલેન્સ બેન્ડ પર આધારિત છે. કોના વેલેન્સ બેન્ડ? તો વેલેન્સ એટલે જે એકદમ છેલ્લી કક્ષા છે, છેલ્લી કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે, ત્યાં ખાલી જગ્યામાં ડોનેટ કેવી રીતે થાય છે, કારણ કે સવર્ગ બંધ બનવાનો છે, તો સવર્ગ બંધ કેવી રીતે બને છે, કોણ કોણ કઈ કક્ષકો એમાં ભાગ લે છે, તો કે જે અંતિમ તબક્કાઓની કક્ષકો છે એ અંતિમ તબક્કાઓની કક્ષકો સવર્ગ બંધ કેવી રીતે બનાવે છે તે જાણવાનો પ્રયત્ન, એટલે વેલેન્સ બેન્ડ થિયરી. વેલેન્સ બેન્ડ કોની હોવી જોઈએ? તો અહીં આપણે જે સવર્ગ સંયોજન લઈએ છીએ તેની અંદર રહેલો કેન્દ્રિત ધાતુ આયન છે. ધાતુ આયન એ મોટા ભાગે ડી વિભાગના તત્વો છે, કારણ કે ધાતુ આયન તરીકે આપણે જોયું ક્રોમિયમ ને જોયું, મેંગેનીઝ ને જોયું, કોબાલ્ટ ને જોયો, આયન ને જોયો, લોખંડ ને, આયન દેટ ઇઝ લોખંડ ને જોયો, નિકલ ને જોયો, પ્લેટિનમ જોયું, સિલ્વર જોયું. તો આ બધા જ કોણ છે? તો ડિયર સ્ટુડન્ટ્સ, આ બધા જ ડી વિભાગના તત્વો છે. એટલે મોટા ભાગે આપણા પાસે જે વેલેન્સ કક્ષા છે એ વેલેન્સ કક્ષા ડી વિભાગની કક્ષા હશે. ઓકે, તો ચાલો આપણે જોવા જઈએ છે કે આ જે થિયરી છે એમાં કઈ કઈ વસ્તુ તમારે ધ્યાન આપવાની છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ થિયરીની અંદર જે આપણે આકાર નક્કી કરીશું એ આકાર સંકરણ પર આધારિત છે. અત્યાર સુધીમાં આપણે મહત્તમ બહુ બધા સંકરણ ભણ્યા, પરંતુ એમાં સવર્ગાંક 7 સાથે જોડાયેલો સવર્ગાંક 4 સાથે જોડાયેલો આપણા પાસે બે પ્રકારના હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે. જો સવર્ગાંક 4 હોય, એક પહેલું હાઇબ્રિડાઇઝેશન છે sp3 અને બીજું હાઇબ્રિડાઇઝેશન છે dsp2. ત્રણ પી કક્ષક અને એક
एस कक्षक एम सवर्गांग चार मां चार कक्षकों भाग ले रही छे। सवर्गांग चार नी अंदर एक डी एक एस अने बे पी आम कुल अपना पासे चार कक्षकों भाग ले रही छे। जो एसपी थ्री संकरण थाय तो अपना पासे आकृति आवे छे चतुष्क फलकीय। क्यों बंधारण थाय स्ट्रक्चर अपनो जो संकलन छे sp3 थाय तो आकृति आवे छे चतुष्क फलकीय। अने जो संकलन dsp2 थाय तो आकृति आवे छे अष्टफलकीय। એટલે એક આકૃતિ આપણા પાસે ચતુષ્ફલકીય છે અને બીજી અષ્ટફલકીય છે। એ જ પ્રમાણે જો સવર્ગાંક આપણો 6 થઈ જાય તો સવર્ગાંક 6 થાય ત્યારે આપણા પાસે બે પ્રકારના સંકરણ જોવા મળે છે। એક સંકરણ છે d2sp3 અને બીજું સંકરણ છે sp3 d2। d2sp3 સંકરણ હોય કે sp3 d2 સંકરણ હોય સવર્ગાંક 6 માટે આપણને હંમેશા એક જ આકૃતિ મળે છે અષ્ટફલકીય આકૃતિ મળે છે। તો ચતુષ્ફલકીય અષ્ટફલકીય ના લખાય dsp2 માં આપણા પાસે સ્ક્વેર પ્લેનર ઓકે સમતલીય સમચોરસ સમતલીય સમચોરસ આકૃતિ મળશે અષ્ટફલકીય આકૃતિ આમાં મળશે। તો dsp2 બંધારણ વખતે આપણને સમતલીય સમચોરસ ચાર છે ને એટલે સમચોરસ બનામાં અષ્ટફલકીય બનશે। તો આ ધ્યાન તમારે યાદ રાખવાનું છે કે સમતલીય સમચોરસ અષ્ટફલકીય વગેરે આપણા પાસે આકૃતિઓ બને છે। તો અહીં sp3 બંધારણ ક્યારે આવશે તો sp3 બંધારણ આવશે જ્યારે પ્રબળ લિગેન્ડ હોય પ્રબળ લિગેન્ડ ન હોય ત્યારે। જો પ્રબળ લિગેન્ડ છે આપણે જાણીએ છે કે લિગેન્ડ ના બે પ્રકાર છે લિગેન્ડ એક પ્રબળ લિગેન્ડ તરીકે આપણે જોયું છે અને બીજું નિર્બળ લિગેન્ડ તરીકે જોયું છે। પ્રબળ લિગેન્ડ એ પુનરાવસ્થા કરાવે છે પુનઃરચના કરાવે છે પુનઃ ગોઠવણી થાય છે જ્યારે નિર્બળ લિગેન્ડમાં પુનઃ ગોઠવણી થતી નથી। તો પ્રબળ લિગેન્ડની અંદર પુનઃ ગોઠવણી થતી હોવાના કારણે ડી વિભાગની જગ્યા ખાલી પડે છે અને એટલા માટે આપણા પાસે ડી આવી શકે છે। તો આ ડી અંદર આવી ગયો એટલે આ શું હશે તો આ પ્રબળ લિગેન્ડની વાત હશે। તો આ પ્રબળ લિગેન્ડ હોય ત્યારે થાય અને આ sp3 બંધારણ નિર્બળ લિગેન્ડ હોય ત્યારે થાય। એ જ પ્રમાણે આ ડી આવી ગયો પહેલા એટલે ડી પહેલા આવી ગયો એટલે પ્રબળ લિગેન્ડથી થશે આમાં ડી પાછળ છે એટલે નિર્બળ લિગેન્ડથી થશે। તો આ પણ આપણે સમજી શકીએ કે પ્રબળ લિગેન્ડ વપરાયો છે કે નિર્બળ લિગેન્ડ વપરાયો છે એનો થિયરીટિકલ વિભાગ આ રીતે આપણે સમજી શકીએ છીએ। પ્રેક્ટિકલ થોડો જુદો પણ હોઈ શકે પરંતુ થિયરી તો આ જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે। એ જ પ્રમાણે બીજી એક ચર્ચા કરી શકાય કે આપણે એનો ચુંબકીય ગુણધર્મ જાણી શકીએ તો કે ચુંબકીય ગુણધર્મ કેવી રીતે જાણાશે તો કે ચુંબકીય ગુણધર્મ જાણવા માટે ખાલી તો ખૂબ જ સહેલી વાત છે બે જ ચુંબકીય ગુણધર્મ હોઈ શકે એક છે આપણા પાસે અનુચુંબકીય અને બીજું છે પ્રતિચુંબકીય। અનુચુંબકીય ક્યારે હોય તો ડિયર સ્ટુડન્ટ્સ અનુચુંબકીય ત્યારે હશે જ્યારે શું થતું હશે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો। અને પ્રતિચુંબકીય ક્યારે થશે જ્યારે યુગ્મિત ઇલેક્ટ્રોન હશે ત્યારે। તો કોઈ એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તે અનુચુંબકીય છે અને તેની આપણે ચુંબકીય ચાક માત્રા શોધી શકીએ છે। પરંતુ જો યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તેની ચુંબકીય ચાક માત્રા શોધી શકાતી નથી કારણ કે એ પ્રતિચુંબકીય છે। તો આ છે આપણા પાસે
અનુચુંબકીય અને પ્રતિચુંબકીય લિગેન્ડની વાત. ઓકે, તો આપણે એને શોર્ટકટમાં બાજુ પર લખી દઈએ કે તમારે વેલેન્સ બેન્ડ થિયરી એપ્લાય કરવાનું છે, અથવા તો તમારે ડીએસપી સંકરણ ફાઇન્ડ કરવાનું છે, તેનો આકાર ફાઇન્ડ કરવાનો છે અને તેના ચુંબકીય ગુણધર્મ ફાઇન્ડ કરવાના છે, તો કેટલા કેટલા સ્ટેપ તમારે કરવાના રહેશે. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ્સ ધ્યાન આપો, તમારે કયા કયા સ્ટેપ કરવાના રહેશે. તો સૌથી પહેલો સ્ટેપ તમારે સવર્ગાંક અને ઓક્સિડેશન આંક શોધી નાખવા પડશે. સૌથી પહેલો મુદ્દો કયો છે? સવર્ગાંક અને ઓક્સિડેશન આંક શોધો. બીજા મુદ્દામાં છે ઇલેક્ટ્રોન રચના લખવાની છે. ઈ રચના કયા કયા લેવલ પર લખવાની છે? એક ભૂમિ અવસ્થામાં લખવાની છે અને બીજી ઉત્તેજિત અવસ્થાની લખવાની છે. એટલે આમ આપણે બે લખવાની, એક ભૂમિ અને બીજી ઉત્તેજિત. તો આ બે અવસ્થાની તમારે ઇલેક્ટ્રોન રચના લખવાની થશે. ઇલેક્ટ્રોન રચના લખ્યા પછી લિગેન્ડ નો પ્રકાર શોધવાનો હશે, બરાબર. જો સ્ટ્રોંગ લિગેન્ડ હોય, એટલે કે પ્રબળ હોય, તો પુનઃ ગોઠવણી થાય, અને નિર્બળ લિગેન્ડ હોય તો પુનઃ ગોઠવણી ન થાય. પ્રબળ હોય તો પુનઃ ગોઠવણી કરવાની અને નિર્બળ લિગેન્ડ હોય તો નહીં કરવાની. આ ત્રીજો મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. ખબર પડી ગઈ તમને? તો અંદર લિગેન્ડ મૂકવાના છે અને લિગેન્ડ મૂકીને તમારે પુનઃ ગોઠવણી કરવાનું કે નહીં. પછી ચોથા મુદ્દામાં તમારે સંકરણ શોધવાનું છે. સંકરણ જો sp3 આવે, પછી dsp2 આવે, આ ક્યારે આવશે? સવર્ગાંક 4 હોય ત્યારે. અને dsp3 d2 sp3 અને sp3 d2 sp3 d2 આ ક્યારે આવશે? સવર્ગાંક 6 હોય ત્યારે. પછી આકાર નક્કી કરવાનો છે, બરાબર. પાંચમા નંબર પર શું નક્કી કરવાનું છે? આકાર. આકારમાં શું છે? sp3 હોય તો ચતુષ્ફલકીય, dsp2 હોય તો સમતલીય સમચોરસ, અને d2 sp3 કે sp3 d2 હોય તો અષ્ટફલકીય. આ આપણું નોલેજ છે. અને છેલ્લે ચુંબકીય ગુણધર્મ લખવાનો છે. યુગ્મિત હોય તો પ્રતિ, અને અયુગ્મિત હોય તો અણુ. ઓકે, આટલા 6 સ્ટેપ કરશો એટલે તમારી વેલેન્સ બેન્ડ થિયરી પતી જાય. અને આટલા 6 સ્ટેપના તમને માર્ક્સ મળવા જઈ રહ્યા છે 4. આટલા 6 સ્ટેપના તમને કેટલા માર્ક્સ મળશે? 4 માર્ક્સ મળશે. 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે ચુંબકીય ગુણધર્મો શોધો, એની અંદરનું સંકરણ શોધો, અને સાથે સાથે એનો આકાર નક્કી કરો. ચલો ઉદાહરણ તરીકે આપણે સૌથી પહેલા લઈએ છે, નંબર 1 છે નિકલ ટેટ્રાકાર્બોનિલ +2 આયન. નિકલ ટેટ્રાકા ઉપર લખાઈ ગયું, જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે આપણા પાસે. ઓકે, નંબર 1 નિકલ ટેટ્રાકાર્બોનિલ +2 આયન. આ આપણા પાસે પહેલું આપણે ભણવા જઈ રહ્યા છે. તો આ સવર્ગાંક લખી રાખીએ. તો આનો સવર્ગાંક કેટલો છે? તો સવર્ગાંક 4 કાર્બોનિલ છે, એટલે સવર્ગાંક 4 છે. થઈ ગયું. ઓક્સિડેશન આંક લખી નાખીએ. તો ઓક્સિડેશન આંક જો કાર્બોનિલ તટસ્થ છે, એટલે એનો 0 હોય, એટલે 4 × 0 = 0, એટલે 2 માંથી 0 ગયા તો 0 2 જ રહ્યા, એટલે એનો ઓક્સિડેશન આંક 2 છે. ઓકે, અહીં જ તમારે લખી નાખવાનું કે કાર્બોનિલ છે
એ કાર્બોનિલ CO કેવું છે પ્રબળ લિગેન્ડ છે અને પ્રબળ લિગેન્ડ હોય તો પુનઃ ગોઠવણી થવાની છે તો પુનઃ ગોઠવણી થશે પુનઃ ગોઠવણી થશે ચલો આટલી વાત આપણે લખી દીધી એટલે સવર્ગામ અને શું થાય છે એ લખી દઈએ હવે ઇલેક્ટ્રોન રચના એના પરમાણુ ક્રમાંક પર આધારિત હોય છે એટલે પરમાણુ ક્રમાંક શોધીએ શું પહેલા તો પરમાણુ ક્રમાંક જો આપણે એસટી વડોદરા કોર્પોરેશનમાં ફેકો નિકુંજ ને એવું જાણીએ છીએ તો એસટી વડોદરા કોર્પોરેશનમાં ફેકો ની કેટલા પર આવે છે તો 21 22 23 24 25 26 27 28 28 પર આવે છે કારણ કે એસ 21 થી ચાલુ થાય છે આર્ગોન 18 છે પછી પોટેશિયમ અને કેલ્શિયમ 19 અને 20 છે અને સ્કેનેડિયમ 21 થી ચાલુ થાય છે એટલે કોબાલ્ટ આપણા પાસે નિકલ છે એ નિકલનો નંબર આપણા પાસે 27 છે આ નિકલ છે એનો નંબર 27 છે અને એનો નંબર 27 હોવાના કારણે એનો આપણે ઇલેક્ટ્રોન રચના લખી શકીએ છીએ તો ચાલો 27 ની આપણે ઇલેક્ટ્રોન રચના લખીશું નિકલ નંબર 27 ઓકે અને ઇલેક્ટ્રોન રચના છે એની આર્ગોન ના 18 4H2 18 ને 2 20 તો 3D ના 7 આ એની ઇલેક્ટ્રોનિક રચના છે આ ઇલેક્ટ્રોનિક રચના ને હવે આપણે વેલેન્સ બેન્ડ તરીકે લખીશું તો વેલેન્સ બેન્ડ માં પહેલું આવે છે આપણા પાસે ડી વિભાગ પછી આવે છે એસ વિભાગ અને પછી પી વિભાગ બતાવવો જરૂરી છે પાછળ ડી બતાવવો પણ ચાલે બધાની મોટા ભાગે શું સમાન છે ઉર્જા સમાન છે એટલે તમે એને આ રીતે બતાવી શકો છો આના બે ભાગ આ છે આપણા પાસે 3D આ છે 4S અને આ છે 4P ચલો S ની અંદર ના 2 ઇલેક્ટ્રોન અને 7 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન ઓકે હવે કયો આયન બને છે નિકલ પ્લસ 2 આયન બને છે કારણ કે ઓક્સિડેશન આંક આપણે એનો કેટલો લીધો છે 2 એટલે નિકલ કેવો બને છે પ્લસ 2 બને છે તો નિકલ પ્લસ 2 એટલે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા છે 1 2 3 4 બે ઇલેક્ટ્રોન ગુમાવી દેવાના કારણે આ બે ઇલેક્ટ્રોન જતા રહે છે એટલે આમ 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 આ રસ્તામાં કોઈ ફરક પડતો નથી એને બે ઇલેક્ટ્રોન ગુમાવી દીધા નિકોલા 27 છે કે 28 છે અહીંયા આવતું હતું ને 21 22 23 24 25 26 27 28 છે નિકલ એટલે અહીંયા 28 લખી દીધું એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન વધી ગયો બે ઇલેક્ટ્રોન તો પેલા જ નીકળ્યા છે આ ઇલેક્ટ્રોન અહીંયાથી વધી જાય છે એટલે નિકલ નો 28 નંબર હોવાના કારણે આપણે આ રીતે એને ગોઠવીએ છીએ ચલો Ni પ્લસ 2 હવે કાર્બોનિલ પ્રબળ લિગેન્ડ છે એટલે પુનઃ ગોઠવણી થશે એટલે અહીંયા પહેલા બધાનું પહેલા હવે તમારે વેલેન્સ બેન્ડમાં પુનઃ ગોઠવણી બતાવવાની છે તો ચલો પુનઃ ગોઠવણી બતાવી દઈએ 1 2 3 4 પુનઃ ગોઠવણી એટલે આ બે છે આ બે છે આ બે છે આ બે પાછા ફેરફાર થઈને ગોઠવાઈ જશે એટલે બે અહીંયા આવી ગયા પુનઃ ગોઠવણી થઈ ગઈ હવે આપણે કોને મૂકીશું કાર્બોનિલના બે બે ઇલેક્ટ્રોન મૂકીશું પ્રથમ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા દાન થશે કાર્બોનિલનો બીજો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા દાન થશે કાર્બોનિલનો ત્રીજો અહીંયા દાન થશે અને ચોથો અહીંયા દાન થશે આમ આપણા પાસે કાર્બોનિલ દાન થશે અને આપણને અહીં હાઇબ્રિડાઇઝેશન મળે છે તો કયું સંકરણ મળી આવે છે જરાક જુઓ તો અહીં ડી વપરાયું છે કેટલી વાર એક વાર એટલે ડી એસ વપરાયું છે એક વાર અને પી વપરાયા છે બે વાર એટલે સંકરણ મળે છે DSP2 તો પ્રબળ લિગેન્ડ હોય તો આપણે ચર્ચા કરેલી જ કે પુનઃ ગોઠવણી થાય છે
અને DSP2 આપણને સંકરણ 4 હોય તો DSP2 મળે છે. જો DSP2 હોય તો એનો આકાર કેવો થઈ ગયો? તો આકાર થઈ જશે સમતલીય સમચોરસ. શું આકાર થઈ જાય છે? સમતલીય સમચોરસ આકાર થઈ જાય છે. અને ચુંબકીય ગુણધર્મ તો કે ચુંબકીય ગુણધર્મ આપણને મળે છે, તમે જોઈ શકો છો કે કોઈ પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, બધા યુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે લખવાનું કે યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી ચુંબકીય ગુણધર્મ છે પ્રતિ ચુંબકીય. થઈ ગયું. તો આપણે બધું શોધી નાખ્યું, સંકરણ કયું છે, આકાર કયો છે, ચુંબકીય ગુણધર્મ શું છે. એટલે આ વસ્તુ જે મેં અહીંયા લખી છે એ મહત્વની છે, એ આવડી જાય તો બધું આવડી જાય. અન્ય એક ઉદાહરણ જોઈ લઈએ એટલે આપણી વાત પતે. ચલો આપણે આ 4 સવર્ગાંક વાળું લીધું છે એટલે હવે 6 સવર્ગાંક વાળું એક લઈ લઈએ અને એનાથી આપણી વાત પતી જશે. ચલો તો 6 સવર્ગાંક માટે હું લઉં છું બીજું ઉદાહરણ જેને આપણે કહીએ છીએ CO Cl6 minus 3. અહીં સવર્ગાંક કેટલો છે? તો 6 છે. ઓક્સિડેશન આંક કેટલો છે? તો અહીંયા 6 એટલે માઇનસ 6 થવાના. ક્લોરીન નો 1 હોય એટલે માઇનસ 6, માઇનસ 6 પેલી બાજુ જતા પ્લસ 6 અને પ્લસ 6 3 માંથી ગયા તો પ્લસ 3 એટલે કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક છે આમાં પ્લસ 3 એટલે પહેલી વાર્તા પતી ગઈ. Cl નિર્બળ લિગેન્ડ છે, લિગેન્ડ બરાબર, એટલે પુનઃ ગોઠવણી થવાની નથી, પુનઃ ગોઠવણી થવાની નથી. લખવાનું હોય તો મેં ચોકડી મારી છે, મારા પાસે જગ્યા નહીં, તમારે તો લખવાનું કે અહીં Cl માઇનસ નિર્બળ લિગેન્ડ હોવાથી પુનઃ ગોઠવણી થશે નહીં, એટલું તમારે લખવું જોઈએ. ચલો એટલે થઈ ગયું. હવે કોબાલ્ટ ની ઇલેક્ટ્રોનિક રચના, તો કોબાલ્ટ ની નંબર આપણે ગણીએ, કોબાલ્ટ નો નંબર તો જોઈએ પાછા ST વડોદરા કોર્પોરેશન માં અહીંયા આવશે, કોર્પોરેશન માં ફે કો કો અહીંયા આવી ગયું એટલે 21 22 23 24 25 26 27. કોબાલ્ટ નો કેટલો હોય છે? 27 હોય છે એટલે કોબાલ્ટ નો આપણે 27 લખી દીધો. સાથે સાથે આર્ગોન છે, પછી આર્ગોન સાથે આવશે 3D7 4H2. આર્ગોન ના 18 ને 2 20 ને 7 27 ઓકે, એટલે આ એની ઇલેક્ટ્રોનિક રચના થઈ ગઈ. ચલો વેલેન્સ બોન્ડ માં લખીશું, તો વેલેન્સ બોન્ડ માં આપણે પહેલું લેવું પડશે D પછી S અને પછી P. D પછી S અને પછી P. તો આ 3D છે, 4S છે અને 4B છે. 1 2 3 4 એના ભાગ પડ્યા એટલે 5 થઈ ગયા અને 2 ભાગ પડ્યા એટલે 3 થઈ ગયા. ચલો 2 ઇલેક્ટ્રોન અહીંયા S માં, 7 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 ને 7 ઇલેક્ટ્રોન અહીંયા. ચલો કોબાલ્ટ પ્લસ 3 આ ભૂમિ અવસ્થા હતું, હવે ઉત્તેજિત અવસ્થા લઈશું. તો ઉત્તેજિત અવસ્થામાં 1 2 3 4 ઉત્તેજિત અવસ્થામાં પણ શું થાય છે? 3 ઇલેક્ટ્રોન નીકળે છે એટલે 2 અહીંયાથી ને 1 અહીંયાથી, એટલે આમ 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 આ એની આપણને રચના જોવા મળે છે ઉત્તેજિત અવસ્થામાં. ઉત્તેજિત અવસ્થા પતી ગઈ, હવે એમાં આપણે લિગેન્ડ મૂકવાનું ચાલુ કરીએ. તો લિગેન્ડ મૂકતા આપણા પાસે CO Cl6 -3 સંકીર્ણ થશે અને એ સંકીર્ણ 1 2 3 4 એક બોક્સ પુનઃ ગોઠવણી થવાની નથી એટલે થોડુંક આપણે સુધારવું પડશે, પુનઃ ગોઠવણી થવાની નથી. ચલો હવે આ તો આપણને ખબર જ છે એટલે કાઢી નાખીએ.
तो पुनः गोठवणी थवानी नथी एटले आ 3D तो लई लईए छे 1 2 3 4 1 2 जरा जोजो हवे ध्यान आपजो पुनः गोठवणी नहीं थाय एटले 1 અહીંયા જ રહેશે અહીંયા જ રહેશે આ આ એક્ચ્યુઅલી અહીંયાથી હવે ઇલેક્ટ્રોન ખસીને અહીંયા આવી ગયો છે એટલે આ ઇલેક્ટ્રોન આપણે કાઢી નાખવાનો છે ચલો 6 માંથી 1 ખાલી જગ્યાએ ને અહીંયા દેખાય ક્લોરીન ને બીજી અહીંયા બીજી અહીંયા બીજી અહીંયા આમ Cl 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 4 Cl થયા હજુ 6 Cl છે 2 Cl બાકી છે તો અહીં હવે 4D આવી જશે અને 4D ના 2 Cl અહીંયા વપરાઈ જશે એમ પુનઃ ગોઠવણી ન થવાના કારણે હવે આપણને સંકરણ મળે છે તો આ sp3d2 sp3d2 જો કે અહીં કોઈ પણ સંકરણ મળત રચના તો કેવી રહેત અષ્ટફલકીય જ રહેત ઓકે અને અહીં ચુંબકીય ગુણધર્મો તો ચુંબકીય ગુણધર્મમાં આપણા પાસે 1 2 3 4 ઇલેક્ટ્રોન n બરાબર 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે માટે કેવું છે પ્રતિચુંબકીય છે માટે કેવું છે પ્રતિચુંબકીય છે અને એની ચુંબકીય ચાક માત્રા તો આપણે n n + 2 થી ગણીએ છીએ 4 અને 4 ને 2 6 એટલે વર્ગમૂળ 24 એટલે 4.84 બોહર મેગ્નેટ જેટલી થશે કેટલી થશે 4.84 બોહર મેગ્નેટ તો આ છે આપણા પાસે કોબાલ્ટ નો કોબાલ્ટ હેક્સાક્લોરાઇડ ની રચના તો આના સાથે આપણે આ વિડિયો નો અંત કરીએ છીએ બીજા ઉદાહરણો આપણે પછી જોઈશું